આજે આપણે વાત કરીશું હંસની વાર્તા. નવમે દિવસે પુતળી કામાક્ષીએ ભોજ રાજાને સિંહાસન ઉપર બેસતા અટકાવી વિક્રમ રાજાના પરાક્રમની અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી. એક દિવસ વિક્રમ રાજા શિકારે ગયા હતા. પાછા ફરતી વખતે તેમની નજર એક ખેતર પર પડી. તેમણે એ ખેતરમાં એક ખેડૂતને ગોફણ વડે પક્ષીઓ ઉડાડતો જોયો. પક્ષીઓ ભયને કારણે આમ તેમ ઉડતા હતા. રાજાને આ મૂંગા પક્ષીઓ પર દયા આવી. તેથી તેમણે પ્રધાનને હુકમ કરી ઠેર ઠેર પાણીની વધુ પરબો અને ચબુતરાઓ પાંજરાપોળો બનાવવા કહ્યું. પાણીની વધુ પરબો ચબુતરાઓ પાંજરાપોળો બનાવવાથી પશુ પક્ષીઓને રાહત થઈ ગઈ. બધા જ પક્ષીઓ રાજાના ખૂબ વખાણ કરવા લાગ્યા. રાજાના આ વખાણ ધીરે ધીરે માનસરોવરના હંસો સુધી પહોંચી ગયા. આ હંસોના ઉપરી હંસને રાજા વિક્રમના દર્શન કરવાની ઈચ્છા થઈ. તે પોતાની હંસલી સાથે વિક્રમ રાજાના દર્શન કરવા ઉજ્જૈની નગરીમાં રાજાના મહેલે આવ્યા. આવા સુંદર હંસ અને હંસલીને જોઈને વિક્રમ રાજાને આશ્ચર્ય થયું. તેમણે હંસ હંસલીને પોતાના સરોવરના કિનારે ઉતારો આપ્યો અને મોતીનો ચારો ને દૂધ આપ્યું. આ હંસ અને હંસલી થોડા દિવસ વિક્રમ રાજાની મહેમાનગતી માણીને વિદાય થયા. તેઓ ઉડતા ઉડતા ઇન્દ્રસભાના ખંડ પાસે આવ્યા. હંસ ઇન્દ્ર રાજાના દરબારમાં જવા ઈચ્છતો હતો, જ્યારે હંસલીએ ના પાડી હતી. હંસલીની ઉપરવટ થઈ હંસ ઇન્દ્રસભામાં ગયો. ત્યાં ત્રણેય લોકના ઋષિ મુનિઓ આવ્યા હતા. બધા ભેગા થઈને ચર્ચા કરતા હતા કે આ લોકમાં શ્રેષ્ઠ કોણ. ત્યાં આવીને ઉપસ્થિત રહેલ હંસ બોલ્યો, મહારાજ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મૃત્યુલોકનો વિક્રમ રાજા છે. આ સાંભળી ઇન્દ્ર ગુસ્સે થઈ ગયા. તેણે હંસને એક પિંજરામાં પૂરી દીધો ને કહ્યું, જોઉં છું કે તારો આ પરમ દુઃખ ભંજન વિક્રમ રાજા તને કેવી રીતે છોડાવે છે. આ વાતની હંસલીને ખબર પડી. તે સીધી વિક્રમ રાજા પાસે આવી અને બધી વાત કહી. વિક્રમ રાજાએ હંસલીને હિંમત આપીને કહ્યું, હું જ્યાં સુધી તારા હંસને પિંજરામાંથી મુક્ત નહીં કરાવું, ત્યાં સુધી હું ઉજ્જૈની નગરીમાં પગ નહીં મૂકું. આમ કહી વિક્રમ રાજા હંસને છોડાવવા માટે જંગલ તરફ નીકળી પડ્યા. તેઓ એક નગરીમાં આવ્યા. આ નગરના રાજાની કુંવરીને રોજ મધરાતે એક યુવાન માણસને ખાવાની ટેવ હતી. વિક્રમ રાજા આ નગરીમાં એક કુંભારને ઘેર રાતવાસો કરવા રોકાયા. તેના એકના એક પુત્રને આજે કુંવરી પાસે જવાનો વારો હતો, તેથી ઘરના બધા રડતા હતા. રાજાએ આ વાતની જાણી ત્યારે કુંભાર પુત્રને બદલે પોતે રાજમહેલમાં ગયો. ત્યાં 13 વર્ષની રાજકુંવરી સૂતી હતી. રાજાએ એક યુક્તિ શોધી કાઢી. તે પ્રમાણે તેમણે એક કપડાનો માણસ બનાવી કુંવરીની બાજુમાં મૂક્યો અને પોતે એક બાજુ ખૂણામાં ઊભા રહ્યા. કુંવરીએ ઊંઘમાં જેવું પડખું ફરી બગાસું ખાધું કે તરત જ તેના પેટમાંથી એક નાગ નીકળ્યો. તે કપડાના માણસને ખાવા ગયો કે તરત જ રાજાએ તલવાર વડે નાગના બે કટકા કરી એક મોટી ડબ્બીમાં ભરી લીધા. થોડી વારમાં કુંવરી સ્વસ્થ થઈ ગઈ. તેનું પેટનું દર્દ મટી ગયું. સવાર થતાં જ કુંવરીના પિતાને એટલે કે નગરના રાજાને આ વાતની જાણ થઈ. એટલે તેમણે રાજા વિક્રમને પોતાની કુંવરી અને અડધા રાજ્યના ધણી બનાવ્યા. જ્યારે કુંભાર પુત્રે આ વાત જાણી તે તો રડવા લાગ્યો. રાજાએ આનું કારણ પૂછ્યું ત્યારે તે બોલ્યો, જો તમને રાતે જવા ન દીધા હોત તો હું આ બધું મેળવત. રાજા વિક્રમ કુંવરી અને અડધું રાજપાટ બધું કુંભાર પુત્રને સોંપી પોતે પોતાના માર્ગે વળ્યા.
આગળ જતા વિક્રમ રાજા એક વૃક્ષ નીચે રાતવાસો કરવા રોકાયા. હંસને છોડાવવાના વિચારમાં જાગતા જ પડ્યા હતા. ત્યાં વૃક્ષની બાજુમાં ગુફા જેવું લાગ્યું. બરાબર મધરાત થતા એક વિમાન આ ગુફા પાસે ઉતર્યું કે તરત ગુફા ખુલતા તેમાં પ્રવેશ્યું. તરત વિક્રમ રાજા પણ વિમાનની પાછળ ગુફામાં દાખલ થઈ ગયા અને ગુફા બંધ થઈ ગઈ. વિમાન ગુફામાંથી સીધું પાતાળ સુધી પહોંચ્યું. વિક્રમ રાજા વિમાનની પાછળ પાછળ પાતાળ સુધી પહોંચી ગયા. વિમાનમાંથી એક દેવ ઉતર્યો અને પાતાળમાં રહેલ શેષનાગને વંદન કરીને બોલ્યો. હે નાગરાજ, સ્વર્ગલોકમાં એક યજ્ઞ કરવામાં આવે છે. તેમાં ઇન્દ્રએ તમને ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. શેષનાગ બોલ્યા, હું આ સ્વર્ગલોકના યજ્ઞમાં હાજરી આપી શકીશ નહીં, કારણ મારો એકનો એક પુત્ર થોડા સમયથી ગુમ થયો છે. હું તેની શોધખોળમાં પડ્યો છું. વિક્રમ રાજાએ આ શેષનાગની વાત સાંભળી. તેમણે સર્પનો પ્રસંગ યાદ આવ્યો. વિક્રમ રાજા હિંમત કરીને નાગરાજ પાસે ડબી લઈને આવ્યા અને પરિચય આપીને કહ્યું, હે નાગરાજ, તમારો પુત્ર જો લાલ રંગનો હોય તો તેનું મૃત્યુ મારા હાથે થયું છે. આમ કહી તેમણે ડબી ખોલીને નાગના કટકા બતાવ્યા. શેષનાગ પોતાના પુત્રના કટકા જોઈને ખૂબ જ દુઃખી થયો. પછી તેમણે પોતાની પાસે રહેલું અમૃતજળ યાદ આવ્યું. તરત જ પુત્રના કટકા પર અમૃતજળ છાંટ્યું. તે તરત નાગપુત્ર સજીવન થઈ ગયો. શેષનાગે વિક્રમ રાજાનો ખૂબ જ આભાર માન્યો. તેમણે પોતાની પુત્રીના લગ્ન વિક્રમ રાજા સાથે કરી દીધા. હવે શેષનાગ સ્વર્ગલોકમાં જવા તૈયાર થઈ ગયો. તેઓ પોતાની સાથે વિક્રમ રાજા અને પોતાના પુત્રને પણ લઈ ગયા. બધા વિમાનમાં બેસી સ્વર્ગલોક પહોંચ્યા. શેષનાગે વિક્રમ રાજાની ઓળખાણ ઇન્દ્રરાજાને કરી આપી અને કહ્યું, ઇન્દ્રદેવ, આ મૃત્યુલોકના વિક્રમ રાજાએ ઘણા પરોપકારી કાર્યો કરીને એક અપૂર્વ નામના મેળવી છે. તેમને હું આપના દર્શને લાવ્યો છું. વિક્રમ રાજાએ બે હાથ જોડી ઇન્દ્રરાજાને પ્રણામ કર્યા. ઇન્દ્રરાજાએ પહેલા પણ હંસ દ્વારા વિક્રમ રાજાના વખાણ સાંભળ્યા હતા. તેમણે હવે હંસની વાત સાચી લાગી. ઇન્દ્રરાજાએ વિક્રમ રાજાને તેમના કાર્યો બદલ ધન્યવાદ આપ્યા અને અંતે કંઈ માંગવા કહ્યું. વિક્રમ રાજા બોલ્યા, હે ઇન્દ્રદેવ, તમારી દયાથી મારી પાસે બધું છે. મારી એક ઈચ્છા છે કે આપે માનસરોવરના જે હંસને પિંજરામાં પૂરેલ છે તેને મુક્ત કરી દો. ઇન્દ્રરાજાએ તરત જ હંસનું પાંજરું મંગાવી હંસને મુક્ત કરાવ્યો. વધુમાં ઇન્દ્રરાજાએ પોતાના ગળામાંથી એક કિંમતી માળા વિક્રમ રાજાને અર્પણ કરી. વિક્રમ રાજા દેવ વિમાનમાં બેસીને હંસને માનસરોવર મૂકી નાગરાજની પુત્રી અઢળક સંપત્તિ સાથે ઉજ્જૈની નગરીમાં આવી ગયા. તેમણે દેવ વિમાન પાછું મોકલ્યું. કામાક્ષી પુત્રીએ આ વાર્તા પૂરી કરીને કહ્યું, હે ભોજ રાજા, તમે સાંભળ્યું ને કે વિક્રમ રાજા પ્રાણી માત્ર ઉપર દયા રાખતા હતા અને ઉપકારના કાર્ય કરતા હતા. જે રાજા વિક્રમ રાજા જેવા કામ કરે તે જ આ સિંહાસન ઉપર બેસી શકે છે. આટલું કહી પુતળી સર્ર કરતી આકાશમાં ઉડી ગઈ. આગળની વાર્તા આપણે બીજા ભાગમાં સાંભળીશું. ખુશી ભાવસારના જય શ્રી કૃષ્ણ.